बाबा तुम यार बच्चों का आगे हो तो भैया रही बारे में आपने रक्षा करने का सबल साथे जाती है नहीं मैं आपने कहीं मची बहु वचन में ऊपर विवेचन हो तो कभी हम इतने में मची तुम्हारे मारे विश्वास करो पड़े हमारे बदानी को अलग कर दी तो ये वचन मुझे बात सांभरी है वचन मुझे कथा की शुरुआत करिए એનો ઉત્તર પરમહંસ વતે ન થયો
એટલે આપણે એનો ખુલાસો પણ સાંભળી ગયા છીએ કે ભાઈ આવું કેમ તો કેવા હોય કેવા પરમહંસો સભામાં બેઠેલા હોય છે ખબર છે ને તમને શાસ્ત્રોના અક્ષરે સહજ એને મુખાગ્ર હોય બ્રહ્માંડોને ગતિને અટકાવી શકતા હોય એવા મહાન પરમહંસો બેઠા હોય એને આવી કઈ બાબતનો પ્રશ્ન ઉત્તર ન આવડે પણ ટૂંકી વાત સંતોની ઈચ્છા હોય સંતો બોલી દે મહારાજ એ તો અમને નહીં આવડે ઘણી વાર આટલું કહેવાથી આપણે તો શાંતિ ને બસ બોલવા વાળા બોલે રાખે છે પરમહંસ થી ઉત્તર ન થયો ત્યારે સજી મહારાજ બોલ્યા છે પંચ વર્તમાન સંબંધી પોતામાં કાચ્યક હોય ને પોતાથી વિચારે કરીને ટળતી ન હોય તો તે કાચ્યક જેમાં ન હોય એવા જે સંત તેને આગળ કહેવું સાવધાન થઈને સાંભળજો ભાઈ આ જવાબ છે અને જવાબમાં એક વાત આવી કઈ પંચ વર્તમાનમાં કાચક હોય અને પોતાથી વિચારે કે ટળતી ન હોય કાચક હોય ખરી પણ એ પાછી ટળતી ન હોય તો એ કાચક જેમાં ન હોય એવા સંતની આગળ કહેવી આ એક વાત આવી નિષ્કપટ થવા માટેની જે વાતો છે એમાં એક વાત આવી અને બીજી વાત કોઈક સંતનો અવગુણ પોતાને આવ્યો હોય તે કહેવો હવે ત્રીજી વાત તથા ભગવાનના નિશ્ચયમાં અનિશ્ચયનો ઘાટ થયો હોય તે પણ કહેવો ત્યારે એ નિષ્કપટ કહેવાય કેટલી વાતો આવી ભાઈ ત્રણ આવી અને ત્રણ વાતો એ જો આપણે કહી દઈએ કોની આગળ કહી દઈએ કે જેનામાં આ ન હોય એવાની આગળ કહી દઈએ તો આપણે નિષ્કપટી કહેવાય અને જો ન કહીએ કપટી કહેવાય એટલે નિષ્કપટીની વાત ત્યાં નિષ્કપટ કહેવાય અને એ માહિલો સંકલ્પ થયો હોય ને તેને સંતની આગળ ન કહે એને કપટી જાણવો એ માહિલો એટલે સમજાય છે ને એ માહિલો એટલે આ ત્રણ માહિલો ત્રણ માંથી એક વાત હોય ત્રણ માંથી કોઈ પણ બાબત હોય ને જો આપણે સંતની આગળ ન કહીએ તો પછી એ કહેવાય કપટી એટલે નિષ્કપટી અને કપટી અહીંયા જે વાત કીધી છે એ એક નક્કી ક્રાઇટેરિયા નક્કી કરીને એટલી જ વાત કીધી છે એટલે આટલું આમ વાંચીને સાંભળીને આપણે એમ વિચારવા જઈએ કે બસ તો આટલું જ છે ને આ સિવાય તો ગમે એટલું આપણે ઘંટાળીએ તો વાંધો નહીં આમ તો લગભગ આમાં બધું આવરી લીધું તમે જુઓ પંચવર્તમાન પંચવર્તમાન એટલે તમે જાણો છો કે પંચવર્તમાન એટલે કોને કહેવાય તમે લાગે પંચવર્તમાન સંબંધી તો કોઈ વિચાર આપણે તો કઈ નહીં છે બોલાવે જતું નથી પણ તમે હોટલમાં ખાધું અને કીધું તો કપટી થઈ ગયા ને તમે એ કે પંચવર્તમાનમાં છૂટ છે બાપ જે કે ભ્રષ્ટ ખાઈ આવું
રસના ઇન્દ્રિય એનો તમે એ એક વર્તમાનનો ભંગ કર્યો, લોપ કર્યો, પછી તમે થિયેટરમાં પિક્ચર જોઈ આવો. સંતજી આગળ કીધું આજે મારા ભૂલ થઈ ગઈ, નિંદામણ તો પછી થાય,
મલિનતા ભરી હોય એ વખત આપણે નિખાલસ ભાવે એકરાર કરી દઈએ કે બસ મારામાં આટલા 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 બધા પાપ મારી અંદર હતા, મારામાં આટલા બધા દોષ છે, મારામાં આટલા બધા અપરાધ છે, એટલે એ આપણે કાઢવાનો પ્રયત્ન કરીએ છીએ. બોલીશું નહીં ત્યાં સુધી એમને એમ જ માઇન્ડમાં બધું ભરી રહેશે. બોલવાથી એ સંત આપણને કહેશે કે એના બસ પતી ગયું, હવે જે થયું થયું, હવે મૂકી દો, વાત પૂરી થાય. ઓઠી અંદર બગડેલી હોય તો એને આપણે ગમે તે પાવડર માટી નાખીને સાફ કરી નાખો એટલે કોઠી ચોખ્ખી થાય, અને ચોખ્ખી થઈ ગઈ કોઠીમાં પછી આપણે જે કઈ સારી વસ્તુ ભરવી હોય ભરાય. એમ હૃદય છે આપણી એક એવી મજાની કોઠી છે કે જેમાં સદગુણો, ભક્તિ, સંસ્કાર, ભજન ભરવાનું છે, પણ એ જ્યારે કોઠી નિષ્કપટ ભાવથી સંતની આગળ કહેવાથી ચોખ્ખી થાય ત્યારે આપણી અંદર બીજા સદગુણો ભરાય. એમને એમ બધું ઉપર ઉપરથી ચાલ્યું જાય. એટલે પંચવર્તમાન સંબંધી કાચમ એટલે કપટમાં લગભગ આ એક બાબત તમે વિચારશો તો બધું આવી જશે. પંચવર્તમાનમાં દારૂ, માટી, ચોરી, અવેરી, એમાં તમામ વ્યસનો આવી ગયા, અવળા રસ્તાના બધા ધંધા આવી ગયા, અને જે અણખપતું બધું આપણે ક્યાંય જોઈતું ના હોય બધું લેવું ને બધું ઘણું બધું આની અંદર આવી જાય છે. તો એ બધી વસ્તુ છે એને આપણે ત્યાગ કરી દઈએ. બીજી વાત આવી છે ભાઈ, કઈ કોઈક સંતનો અવગુણ પોતાને આવ્યો હોય તે કેવો. સંતનો અવગુણ આવે ખરો? આપણે એવા કોણ કે આપણે કમ્પેર કરી શકીએ કે આપણે સગા સંબંધી સાથે કોઈ વ્યવહાર હોય અને તમારે વ્યવહાર એને અર્થો ન કરો તો અવગુણ આવે. ભાઈ બહો બહો આલવાન હોય અને તો હો હો આપ્યા બધો લોપીઓ છે નામ છે તેમ છે. સંતો આપણે એમની જોડે ક્યાં રોટી બીટીનો વ્યવહાર છે કે આપણે અવગુણ આવે? હું તો એમ કહું છું કે ગમે તે સંત હોય કે ગમે તે વ્યક્તિ અને ગમે તેવી હોય આપણે શું કોઈનો અવગુણ લેવાનો આપણને કોઈ પણ જાતનો અધિકાર નથી. એના જે કાયદો કાયદાનું કામ કરે છે કાયદો કોઈને છોડતો નથી, ઈશ્વરનો કાયદો ભગવાનનો, બાકી આ જગતના કાયદા તો લાલ સામે જોઈ જાય. ભગવાનનો કાયદો તમને નહીં છોડે અને ભગવાનનો કાયદો મને નહીં છોડે, તો એનો કામ એને કરવા દો, આપણે દૂર રહો, આપણે અળગાવો, આપણે કામ અવગુણ લેવો, કોઈનો અવગુણ શું કામ લેવો? ક્યારે કોઈના અવગુણમાં પડવાનું નહીં. અને ઘણી વખત આપણે ખબર ન હોય, આપણે તો ખાલી બાહ્ય આચરણ જોતા હોઈએ અને આપણે અવગુણ લઈએ. હવે એ વિભૂતિ વ્યક્તિ કેવી હોય, જેમ કે ભાઈ શંકરાચાર્યજી મહારાજ હવે એને એના શિષ્યની દારૂ દારૂ કાઢવાની ભઠ્ઠીમાંથી આચમન દારૂ લીધું, હવે એ કેવી વિભૂતિ હતી, હવે એ જોઈને કોઈ અવગુણ લે? અને અવગુણ તો કેવો છે કે લેવા વાળા તો ભગવાનને છોડતા નથી, અવગુણ લેવા વાળા તો ભગવાનને પણ છોડતા નથી, એને તો ભગવાન રામનો અવગુણ લીધો
આપણે એ રસ્તે જવું જ નહીં. પણ છતાંય મહારાજ કહે છે કે તમારા તમે જ્યાં મન સોંપ્યું બીજે તો આપણે પડતા જ નથી, માની લો હવે તમારા પોતાના સંતનો અવગુણ આવે તો અવગુણ શબ્દ થોડો ભારે છે, પણ અવગુણ સમજી લો કે તમને કદાચ મનમાં છે મન દુઃખ થયું એમ ભાઈ મેં કીધું હતું કે ભાઈ મારે ત્યાં કાલ પધરણીમાં આવજો, ઠાકોરજી લઈને આવજો અને અથવા તો કાલે મારો થાળ ભરજો, મારે ના પાડી દીધી. આવા તો કઈ સંતો હોતા હશે બોલો, તો જે કહીએ બધી હા પાડે તો સંત હાચા કહેવાય. એટલે મનમાં વિચાર આવી જાય તો વિચાર આવી જાય તમારી દીકરી એક વખત કહેતા હતા શું હતું ભાઈ તમને અવગુણ આવી ગયો, કે મારો અવગુણ આવી ગયો આવ્યો તો ને જો ભગવાન નો આપણે ભગવાન ને આપણે જે રીતે જાણ્યા
અભિષેક કર્યો હોય તો એમાં પછી આપણે વિચાર થાય ખરું ભગવાને આવું કર્યું તો પછી કદાચ તો ભગવાન ના હોય અનિશ્ચયનો કાળ થયો. આંબા સાહેબને ભગવાનનો નિશ્ચય હતો, દ્રઢ નિશ્ચય હતો, પણ ભગવાને એની કસોટી કરી તરત જ એમાં અનિશ્ચયનો કાળ થયો. ભાઈ ભગવાન અને ભગવાને આવું કર્યું બોલ્યા નહીં, મુશ્કેલી શું થઈ? આ વસ્તુ છે આપણે શું શીખવાડે છે, એ વખતે આંબા શેઠે જો સંતની આગળ આ વાત કહી દીધી હોત તો કપટ ન રાખી હોત તો એનું નિરાકરણ ત્યાં જ આવી જાય, પણ આંબા શેઠે આપણા ઉદ્દેશ માટે પણ મનની અંદર એ વાત રાખી મૂકી બસ ભગવાન, અને એના પરિણામમાં કર્યું શું, એમણે સેવા બંધ કરી દીધી. મહારાજની જે સેવા દાતાને આપતા હતા એ બંધ કરી દીધું, ભગવાન પાસે આવવાનું બંધ કરી દીધું. આ તો કેટલા સમય પછી ખબર પડી, પાછળ કેમ દેખાતા નથી? મહારાજે મુક્તાન સ્વામીને કીધું કે સામે જોત ખરા, આ હુકાઈ ગયો કે લીલો છે. પછી મુક્તાન સ્વામીએ જઈને વાત કરી કે ભાઈ તમે કેમ દેખાતા નથી, ત્યારે શેઠે બધી વાત કરી. આ વચનામૃત પ્રમાણે મનમાં આવો વિચાર એમને આવ્યો તો નિશ્ચયમાં અનિશ્ચયનો ગાંઠ થયો અને તરત તરત જો એમને મુક્તાન સ્વામી સાથે હેરતા હતું અને સ્વામીને કહી દીધું હોત તો સ્વામી આજે મારા મન તો એનો તરત ત્યાં ને ત્યાં નિરાકરણ આવી જાય. હવે મહારાજને નિશ્ચયની તો ઘણી ઘણી વાતો છે, તો એ આપણે જે જે યાદ આવે એ વાતો તમારા મનમાં આ જગ્યાએ ગોઠવી દેવાની, કે ભાઈ આવી જે કોઈ વાતો હોય નિશ્ચયમાં કે બાબતમાં કોઈ પણ વિચાર આવ્યો હોય તો જો કહી દીધો હોય તો તરત જ એનો ખુલાસો થઈ જાય, ન કહેવાથી અંદર ને અંદર ભરાઈ રહે અને પછી સીટી વાગે નહીં તો શું થાય, કુકર ફાટે ફાટે એનો કોઈ માપ ન રહે, વિસ્ફોટ થાય ગમે તેટલું તોડી નાખે. એના કરતા થયું મનમાં ધર્મગાઢ થયો તો સંતની આગળ કહેવો, તો એ નિષ્કપટ કહેવાય. ત્રણ વાતો આવી મુખ્ય, એ ત્રણ વાતો એ કહે તો નિષ્કપટ કહેવાય, અને આ ત્રણ માંથી કોઈ પણ વિચાર કે સંકલ્પ થયો હોય અને સંતની આગળ ન કહે તો એને કપટી જાણવો. મન એવો હળવો ને નિખાલસ રાખીએ, કવિ કહે છે ને મન એસો નિર્મળ ભયો, મન એસો નિર્મળ ભયો જૈસો ગંગ નીર, પાછે પાછે હરી ફીરે કહત કબીર કબીર. એ વખતે ગંગા નિર્મળ હશે ને, અત્યારે તો ગંગાએ ગંધીન કર નાખી કહે છે ને સાફ કરો સાફ કરો, જો સંપૂર્ણ દ્રષ્ટાંત આપતા કે મન એસો નિર્મળ ભયો જેસે જેસો ગંગ નીર, ગંગાના નીર જેવું જેનું મન જેનું અંતર નિર્મળ હોય તો પછી ભગવાન એનાથી દૂર રહી શકતા નથી. બીજો પ્રશ્ન, પછી શ્રીજી મહારાજે પ્રશ્ન પૂછ્યો છે, એવો કપટી હોય ને ટાળ્યો હોય એને કેવી બુદ્ધિ તમે ઓળખીએ? આ તો બધો પ્રશ્ન છે પાછો, ઘણા કપટી પણ હોશિયાર એવા હોય ને ખબર ન પડે આપણને, છે જે બધી ખબર પડવા ન દે તો એને કઈ રીતે ઓળખવો? ત્યારે એનો ઉત્તર પણ પરમહંસને ન આવડ્યો. ત્યારે શ્રીજી મહારાજે કહ્યું છે, એ તો એમ ઓળખાય જે એનો સહવાસ હોય, ને ખાતે પીતે બેઠતે ઉઠતે ચાલતે હાલતે પોતા ભેળો રહેતો હોય ત્યારે પોતે એની ખબર રાખે અને પોતાથી નોખો પડે ત્યારે પણ બી
બીજા માણસ પાસે એની છાની ખબર રખાવે ત્યારે એનું કપટ ઓળખ્યામાં આવે. ઘણા એવા હોશિયાર હોય છે આપણને ખબર જ ન પડે, તો એ એના માટે શું કરવું, શું ઉપાય કરવો? ભગવાને એનો રસ્તો બતાડ્યો કે ભાઈ સહવાસ હોય તો ખબર પડે. યાત્રામાં જોડે ગયા હોય ને, એવો એવો અનુભવ થયો છે, જોયેલું છે, સહવાસ થી કેમ ખ્યાલ આવે? યાત્રામાં બધા સાથે હોય, જે બનતું હોય જમવાનું અવની હારે બન્યું હોય તો ખાવાના બે આપણે કેમ એ જમવાનું? ના ના ના, મારે ઈચ્છા નથી જરા, અત્યારે એમને પેટમાં ઠીક નથી, હતું જમવું નથી. અને પછી કઈક પોર્ટ હોય ને દુકાન, મારો બાબો એકલો હોટલમાં જઈને ખાઈ આવ્યો, એટલે એને મૂળ શું અંદર કપાત હતું, પેલું ખાવાનું એને ભાવતું નહોતું, અને એને ચટકો હોટલની ખાવાની ટેવ. હવે શું કરવું? એટલે છાનો મનો આપે તો કાયમ ખાતો હોય, પણ હજુ સુધી કોઈ ખબર પડી ન હોય, પણ ભેગા થયા અને ભેગા રહ્યા ત્યારે ખબર પડી કે મારો બાબો એકલો ગયો ક્યાં. તમે તપાસ કરાવો ને છાના મનો, પહેલે વાહે મોકલો કે ગયો ક્યાં, જોતો ધીમે ધીમે હોટલ ના પગે ચડે, પછી આપણે ખબર પડી જાય કે હા આવા તો ઘણા હિલ્લા જોયા છે. હવે ત્યારે અહીંયા જોયા છે બધા, કેટલા હિલ્લાઓને જોયેલા છે, એટલે એ સહવાસ થી ખબર પડી જાય. તમને લાગે સામે બેઠા બેઠા ચારે બાજુ ધ્યાન રાખતા હોય છે, હા ધ્યાન રાખજો પાછા જોજો, નહીં નહીં અમદાવાદ સુધી પહોંચીએ છીએ અમે. જો ખબર પડે આગળ વાંચીશું.